પણ બહેનોની માટે અદ્ભુત કોઈએ કીધું કે સીતાજીએ ખોટી જીદ કરી, ખોટું વેન કર્યું તો સુખી થયા? એ ભાઈ થયા ખોટું વેન કર્યું તો? એટલે સુરતની તમામ સીતાજીઓને મારી વિનંતી છે, પોતાના રામ પાસે કોઈ દાડો ખોટું વેન ન કરવું યાર. ભક્તિ કરને છે, ભાવ જાગતા હે, ભાવ. તમે જોજો આ દુનિયામાં જે બહુ ભાવ વાળો ને પ્રેમ વાળો છે ને, એ બહુ મસ્તીથી રહેતો હશે. ભાવ મસ્તીથી. આપણે બધાને શું થયું ખબર છે? પૈસા વધ્યા એટલે પ્રેમ ઘટ્યો. સમજાય છે શેઠ? હે ભરતભાઈ કેમ લાગે? યાદ કરો એક દિવસ ઘંટીની હેઠે માથું મૂકીને હોઈ જતા હતા, ત્યારે હુકો રોટલો જે મીઠો લાગતો હતો, એ આજે આપણી થાળીમાં એટલો મીઠો પીજો લાગતો નથી. બહુ રૂપિયા કમાવાના, બહુ કમાવાના. સ્વામિનારાયણ ભગવાન કે હોનાંડા હિંડેળ હિંચકો. અને જો સંપત્તિ વગર જગતમાં ચાલતું હોય તો તુલસી કભી ના લીકે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી अष्ट सिद्धि और नव निधि के दाता हनुमान जी महाराज है. भूखे भजन न होए गोपाला. એટલે સંપત્તિ ખૂબ કમાવાની, પણ સંપત્તિ કમાયા પછી ક્યાં વાપરવી ને, એ આપણને ખબર પડવી પડે. તમે તો મારા બાપ ખેડૂના દીકરાઓ છો. ઓહો, પેઢીઓથી તમારા બાપ દાદાને ને આપણા બાપ દાદાને ખબર છે કે ઘઉં ક્યાં વવાય, બાજરો ક્યારે ને ક્યાં વવાય. ખોટા ખેતરમાં વવાય ગયેલું બી છે ને મારા બાપ રાખ થઈ જાય છે. હું તમને એમ પૂછું કે એક એક દાણો ઘઉંનો વાવો ને ઈશ્વર જો હજાર દાણા કરીને આપતો હોય તો હારી જગ્યાએ વાવેલો એક રૂપિયો મારો ઠાકોર હજાર કરીને કેમ નો આપે? કેમ નો આપે યાર? ભજન, સત્કર્મ. તુલસીદાસજી કે અયોધ્યાની અંદર 14 વર્ષ સુધી લોકોએ એટલું સત્કર્મ કર્યું, એટલું સત્કર્મ કર્યું, એટલું ભજન કર્યું, એટલું તપ કર્યું. એટલે આ સત્કર્મના કારણે પુણ્યના વાદળા થયા. બહુ સમજવા જેવી વાત છે. પુણ્યના વાદળા થયા, અને જ્યારે પુણ્યના વાદળા થયા ને, ત્યારે સુખ અને સંપત્તિનો વરસાદ થયો. સુખનો વરસાદ. ભક્તિ કા પ્રતાપ હે નરસિંહ મહેતા ગાતે હે. अष्ट महासिद्धि आंगण योगी मुक्ति छे दासी रे भूतल भक्ति पदारथ मोटो भूतल भक्ति पदारथ मोटो भूतल भक्ति पदारथ मोटो ब्रह्म लोक मानाई रे भूतल भक्ति पदारथ मोटो
ભૂતળ ભક્તિ પદારથ મોટું સત્સંગ અને ભક્તિ ક્યાં કરતા હૈ વાત પતા હૈ આપકો જો વ્યક્તિ દિલ સે સત્સંગ કરતા હૈ और भगवान का जब अंतरात्मा से करता है आप भजन जने गणाय प्रकार नो जाए शास्त्रों में लिखो गणाय देखाड़वा करे गणाय गणवा करे भक्ति है ने देखाड़ा की चीज है नहीं भक्ति तो भीतर का आवाज होती है भजन अने सत्संग मानस ने पॉजिटिव बनावे અને માણસ જેટલો પોઝિટિવ હોય ને એટલો મસ્ત રહે અને ભગવાનનો ભગત છે ને ભગવાનનો કાયમ બધી જ પરિસ્થિતિમાં આભાર જ માને આ તકલીફ આપણને બધા નરસિંહ મહેતા તુકારામ અને એકનાથ આ ત્રણ ભગવાનના મહાન ભગત થઈ ગયા બહુ મહાન નરસિંહ મહેતાના પત્ની ધામમાં જતા રહ્યા તમને બધાને ખબર છે ને સુરત વાળાને નાની ઉંમરમાં એકનો એક છોકરો હતો પરણાવ્યો ને તરત ધામમાં જતો રહ્યો શામળશાનું નામ હતું છોકરાનું નરસિંહ મહેતાએ ઠાકોરજીની પાસે જઈને પ્રાર્થના કરી કે પ્રભુ બહુ કૃપા કરી સંસાર તો મુક્ત હો ગયા સંસાર કી જવાબદારી પૂર્ણ હો ગઈ અબ મેં મુજસે ભજન બહોત હોગા હવે હું આખો સમય તને આપી કેશ તુકારામની પત્ની હામાકાંઠાની હતી હામાકાંઠાની એટલે તુકારામને મારે આપણને એમ થાય કે આવા ભગત ને મારે એક દાડો કઈક ભગત કોઈક ભગત મળી ગયા ને એમાં તુકારામ ભગત કે શેરડીના હાઠા કોઈ કે વાઢે લઈ ગયા ભગત હાલો મારા ઘરે અને શેરડી ખવડાવી પછી બે હાઠા આપ્યા શેરડીના રાડા એટલે તુકારામ ભગત ને ઘરે આવવાનું બહુ મોટું થયું તુકારામ ને હની હની ઘરવાળી એવી ભયંકર કોક ભાગ્યશાળી નું હોય હજી અને ભગત મોટા આવ્યા અને આવ્યા આવતા વે ઉતડા લીધા ક્યાં ગયો તો ક્યાં કે છે તું રોયા કે યારની હું રાહ જોઉં છું તુકારામ ભગત કે જો ને કે જે એક ભગત મને છે ને કે જે વાટે લઈ ગયો શેરડી બહુ ખવડાવી ગોળ પાડતા હતા ગોળ ખવડાવ્યો અને પછી આ શેરડીના બે હાંઠા આવ્યા હવે તમે કલ્પના કરો કે જેવા હાંઠા હાથમાં આવ્યા તુકારામ ભગતની ઘરવાળીએ ઈના ઈ હાંઠે ભગતને માર્યા બહુ દુઃખી ન થવું કદાચ કોઈ ખીજાય કોઈ એટલે ઘરમાં તુકારામ ભગતને જે હાંઠા માર્યા ને તે હાંઠાના ત્રણ કટકા થઈ ગયા હું તમને એટલા માટે આ કથા કહું છું કદાચ ઘરે નાનો મોટો પ્રોબ્લેમ હોય ને તો ધરપત હરકી રહે માનવું પડે એનું મારા બાપ માનવું પડે વચ્ચે મને એક બીજી વાત યાદ આવી ગઈ તમને કરું ભગવાન રામ સીતા અને લક્ષ્મણ ત્રણેય વનમાં ગયા પંચવટીમાં હતા મારી સોનાનું મૃગ બનીને આવ્યો અને વેન કોણે કર્યું મૃગ ચાહીએ મુજે કોણે કર્યું સીતાજીએ ભગવાન રામને આંગળી જીંદીને કીધું પ્રભુ મુજે મૃગ ચાહીએ રામને કહા કે સીતે સુવર્ણ કા કહી મૃગ નહીં હોતા એ તો માયાવી લગતા નહીં પ્રભુ મુજે મૃગ ચાહીએ લા દો અને કવિઓએ લખ્યું
सुवर्ण का मृग कहीं नहीं होता तब भी अपनी पत्नी और सीता को सीता का कहने से भगवान राम स्वयं दौड़ने लगे और नाना मृग ने पाचा। त्रण वक्त भगवान ने ना पड़ी वो विनु भाई कि न जवाय रेवा दे रेवा दे रेवा दे तू हूं करीश मृग ने तो अयोध्या ले जाइस पग में सोना ना जांजर बांधीश અને જઈને છે ને કૌશલ્યા માતાને હું ભેટ આપીશ અને મૃગ લાવી દો। છેલ્લે છેલ્લે ભગવાનને લક્ષ્મણજીને કહીને જવું પડ્યું કઈ કે લક્ષ્મણ મુજે સમય ઓર અવસર અચ્છા નહીં લગતા ગમે તે થાય પણ તારી ભાભીને મૂકીને પંચવટીની ઝૂંપડી છોડીને તું ક્યાંય જતો નહીં આરો મહી જાઓ। ભગવાન ગયા ને એ ભાઈ ગયા કે નહીં અયોધ્યા કા સમ્રાટ થા અનંત કોટી બ્રહ્માંડ કા અધિપતિ થા તો જવું પડ્યું કે ન જવું પડ્યું પણ હવે બહેનો માટે બહુ ઉપદેશની વાત છે। તમારા માટે પતી ગયું તમારે ક્યારેક કરવું જ પડે અને કરવાનું જો સુખી રહેવું હોય તો પણ બહેનોની માટે અદ્ભુત કોઈએ કીધું કે સીતાજીએ ખોટી જીદ કરી ખોટું વેન કર્યું તો સુખી થયા એ ભાઈ થયા વીરજીભાઈ થયા સીતાજી સુખી થયા ખોટું વેન કર્યું તો। એટલે સુરતની તમામ સીતાજીઓને મારી વિનંતી છે પોતાના રામ પાસે કોઈ દાડો ખોટું વહેન ન કરવું યાર। પાડો મારા બાપ તમે તાળિયું પાડો ભજન છે ને સત્સંગ છે ને મને તમને પોઝિટિવ બનાવે છે બધામાંથી કઈક ને કઈક સારું 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 લેવાનો વિચાર આવે। ઓલા ત્રણ કટકા શેરડીના થઈ ગયા ને ત્રણ કટકા એટલે તુકારામ ભગતજી ત્રણેય કટકા વીણીને એની ઘરવાળીને આપીને કે જોજો કેટલું સારું તે કામ કર્યું ભાંગવાની ઉપાધિ જતી રહી લે તને ખાવા કામ લાગશે ડાયરેક્ટ તુકારામ ભગત। અને ભગવાનને જઈને પ્રાર્થના કરે પ્રભુ બહુ કૃપા કરી બહુ કૃપા કરી બહુ કૃપા કરી તે તો એટલી અટોળક મારી ઉપર કૃપા કરી આભાર જ માનો। નરસિંહ મહેતાના ઘરવાળા મરી ગયા તેને આભાર માનો ભલું થયું બાંગી જંજાળ સુખે ભજશું કોઈ નથી આવડતું। અને તુકારામ ભગતે પણ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ બહુ સારું થયું હો જો ઘરવાળી સીધી હોત હારી હોત કયું જેમ કહું એમ કરતી હોત તો એમાં હેત થાત હવે એમાં થતું જ નથી તારામાં જ નકરું હેત થાય સંસારમાં મને વૈરાગ્ય જ બહુ કૃપા કરી। અને ત્રીજા ભગત એકનાથજી એના ઘરવાળા એટલા બધા સીધા એટલા બધા ડાહ્યા એટલા બધા કયાગરા જેમ ભગત કે એમ કરે બપોરના ધોળા દિવસે ધમધકતા તાપમાં સૂરજ માતે હોય અને એકનાથ મહારાજ એમ કે સાંભળ્યું તો કે શું પ્રભુ તો કે જરા લાઈને દીવો સોય પુરવી છે ને દેખાતું નથી ધમધકતા તાપમાં અને એકનાથ મહારાજના પત્ની એ રસોડામાંથી દીવો લાવીને આપે લ્યો પ્રભુ પૂરવી લો આવું તો કામ લગભગ હોય જ નહીં તો એ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ બહુ કૃપા કરી ઠાકોરજી એ ઘરવાળી સીધી છે સારી છે એટલે અમે બે જણા ભેગા થઈને તારું ભજન કરીએ છીએ। ભક્તિ છે ને ભક્તિ અને સત્સંગ આ
अपने रोज नवा बनावे, रोज जागृत रखे, रोज जने जने भजन करया छे एना नाम जगत में दया एनु तेज वधे, एनी प्रतिभा वधे, एना व्यक्तित्व नी अंदर निखार आवे। तमे विचार करो के लाखों वर्ष पहला प्रगट थयेला हनुमान जी महाराज वो बंदर है, तब भी आज पूरी दुनिया का रोल मॉडल जो कोई हो ने तो हनुमान जी महाराज है यार। क्योंकि इनकी भक्ति बहुत अद्भुत है, इनके रोम रोम में राम है। और हर पल जो ईश्वर के नाम में मस्त रहता है, परमात्मा की मूर्ति में जो व्यस्त रहता है वो हर पल मस्त रहता है। अने आ दुनिया आ जगत बधु हाव क्षणिक लागे,